ગુજરાત પોલીસ કર્મીઓના પગાર તેમજ ગ્રેડ પે સહિતના અધિકારો માટે આમ આદમી પાર્ટી સમર્થનમાં આગળ આવી ગુજરાત પોલીસ જિંદાબાદના સૂત્રો સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતની જનતાની સુરક્ષા કરી રહેલા ગુજરાત પોલીસ SRP જેલ પોલીસ અને હોમગાર્ડ જવાનોના પગાર તેમજ ગ્રેડ પે સહિતના અધિકારો માટે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા દરેક મહાનગર, દરેક શહેર, દરેક જિલ્લા અને દરેક તાલુકામાં આવેદનપત્ર આપીને પોલીસની માંગણીઓને જાહેર સમર્થન આપ્યું હતું. ગુજરાતની બાહોસ પોલીસ પોતાનું ઘર, પરિવાર, સમાજ, તહેવાર બધું જ છોડીને દિવસ રાત ખડે પગે રહેશે, જેને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકરો પોલીસ વિભાગના પડખે આવી વિવિધ શહેરો અને તાલુકાઓમાં પોલીસ વિભાગના ઉપલા અધિકારીઓને રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ વડાના કચેરીએ ગુજરાત પોલીસ જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે ગુજરાત પોલીસના સમર્થનમાં આવી રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી હરીશ ચુગરાણા, જિલ્લા પ્રમુખ જયંતસિંહ રાજ, સંગઠન મંત્રી અનિલ પારેખ, જિલ્લા મહિલા પ્રમુખ ઉર્મિલાબેન ભગત, અંગ્રેશ્વર શહેર પ્રમુખ ભદ્રેશભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ મુન્નાભાઈ, લીગલ સેલ પ્રમુખ ઉર્મીબેન, મંત્રી રોહિતભાઈ પટેલ અને અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. કે જ્યારે મહિલા પોલીસ કર્મીને જ્યારે પોતાના જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જ્યારે બદલી થતી હોય ત્યારે સૌથી મોટો વિકટ પ્રશ્ન તો જ્યાં જિલ્લામાં પહોંચે તો તેના માટે રહેવાની કોઈ વ્યવસ્થા નથી હોતી. એટલે અમે આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે કે પોલીસ કર્મીઓને જે પણ સુવિધાઓ નથી મળતી તે ત્વરિત મળે, તેમનું ગ્રેડ પે વધારવામાં આવે. બીજું કે પોલીસને જે માનસિક ભારણ જેવું કે જે ટાર્ગેટ આપવામાં આવે છે માસ્કના નામે દંડ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ કરવા માટે એ જે દંડ જે માનસિક એ લોકોને સ્ટ્રેસ રહે છે એ પણ દૂર કરવામાં આવે અને એક સારું યુનિયન બને અને એ લોકોને ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટી બિલકુલ તત્પર રહેશે અને હર હંમેશ પોલીસ કર્મીઓ સાથે રહેશે.